સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિયન્ટ હાહાકાર મચાવી રહ્યો છે. 10થી વધુ દેશોમાં તે ફેલાઈ પણ ચૂક્યો છે. ગુજરાતમાં પણ ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે જામનગરમાં, જેને લઈ હવે આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખાસ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સરકારે તકેદારીના ભાગરૂપે પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઓમિક્રોન વોર્ડ તૈયાર કરી નાખ્યો છે. શું છે આખો મુદ્દો, જોઈશું આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયો. રાજ્ય સરકારના આદેશ બાદ સિવિલ હોસ્પિટલમાં પણ ઓમિક્રોન વાયરસ સંક્રમિત દર્દીઓ માટે અલગ વોર્ડ અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યો છે. પીએમ કેર ફંડમાંથી આવેલા વેન્ટિલેટર, ઓક્સિજન સહિતના ઉપકરણ પણ ઇન્સ્ટોલ કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. સમય અંતરે કોવિડ માટેની તાલીમના પગલે સિનિયર તબીબોને ઓમિક્રોનના લક્ષણો અંગે આગામી સમયમાં પણ તાલીમ આપવામાં આવશે. ઓમિક્રોનના કારણે સિવિલ હોસ્પિટલમાં હાલ પૂરતી 25 પથારીઓ તૈયાર કરવામાં આવી છે, તો અન્ય 100 વેન્ટિલેટર સ્ટેન્ડબાય રાખવાના આદેશ પ્રશાસનને આપવામાં આવ્યા છે. ગુજરાતમાં એક સાથે ઓમિક્રોનનો કહેર ઊભો થઈ રહ્યો છે, તો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા સુધીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઓમિક્રોન વાયરસની ગુજરાતમાં એન્ટ્રી સાથે જ અમદાવાદની ખાનગી હોસ્પિટલે તૈયારી પણ શરૂ કરી દીધી છે. શહેરની 70 હોસ્પિટલના 2500 બેડ કોરોના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હાલ ખાનગી હોસ્પિટલમાં 5 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. કહેવાય કે 13 કન્ટ્રી અત્યારે ડિક્લેર કર્યા છે હાઈ રિસ્કમાં, એટલે ત્યાંથી વાયરસ આવ્યો છે. અને આપણા દેશમાં 21થી વધારે મામલાઓ અને ગુજરાતમાં એક માત્ર કેસ છે. પરંતુ એવું કહેવાય છે કે WHO આ જે વેરિયન્ટ છે એને વેરિયન્ટ ઓફ કન્સર્ન તરીકે ડિક્લેર કર્યો છે, એટલે આપણે સૌએ સાવચેતી રૂપે ધ્યાન રાખવું પડશે. અને એના ભાગરૂપે આગામી તૈયારી એવું કહીએ તો એ પ્રમાણે ઓમિક્રોન માટેના સેપરેટ વોર્ડ તૈયાર કર્યા છે. આ આપ જોઈ શકો છો કે આ બંને વિંગ્સ છે ઓમિક્રોનના દર્દીઓ માટે છે, જેમાં 12 બેડની સુવિધા અત્યારે છે. અને જો જરૂર પડે તો આપણે એને એક્સટેન્ડ કરી શકીએ છીએ, આખો ફ્લોર યુઝ કરી શકીએ જે પ્રમાણે દર્દી આવે એ પ્રમાણે. પરંતુ અત્યારની જો હું વાત કરવા જઈશ તો કોવિડની પરિસ્થિતિ આપણા સ્ટેટમાં ઘણી કંટ્રોલમાં છે. અમારે સિવિલ હોસ્પિટલમાં માત્ર ને માત્ર એક દર્દી અત્યારે દાખલ છે, જે કદાચ આજ સાંજે રજા લઈને ઘરે પણ જશે. એટલે કે પરિસ્થિતિ કંટ્રોલમાં છે. પરંતુ આપણે એવું વિચારવાનું છે કે કોવિડ હજુ ગયો નથી, કોવિડ એના સ્વરૂપ બદલતો રહેશે. એટલે આપણે વેક્સિન અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર પર આ બંને પર ખૂબ ભાર આપવાનો છે. દરેકે દરેક વ્યક્તિએ સાવચેતીપૂર્વકનું બિહેવ કરવાનું છે. જો આવું ધ્યાન રાખીશું આપણે તો ફરીથી આપણે સેકન્ડ પીકની જેમ એમાં ઝડપાઈશું નહીં અને વધારે જલ્દી આને આપણે કંટ્રોલ કરી લઈશું. ઓક્સિજનની કમી, મેડિસિનની કમી, આ દરેક વસ્તુઓ આપણે ફેસ કરી હતી એ વખતે, તો એને લઈને અત્યારે કઈ રીતની તૈયારી કરવામાં આવી છે, ખાસ કરીને સિવિલ હોસ્પિટલ? ગવર્મેન્ટ ઓફ ગુજરાતે સેકન્ડ પીક પૂરી થઈ અને થર્ડ પીક આવશે એની આશંકામાં તૈયારીઓ ક્યારની કરી લીધેલી છે. હું આપને ઓક્સિજનની વાત કરીશ તો અમારી પાસે અહીંયા 1200 બેડમાં 20,000 લીટરની કેપેસિટીવાળી 2 ઓક્સિજન ટેન્ક છે. એના ઉપરાંત ઓક્સિજન જનરેટર પ્લાન્ટ લગાવી દેવામાં આવે છે. અમારી પાસે 550થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર છે. તદઉપરાંત આ હોસ્પિટલમાં અત્યારે જે પહેલાં નહોતા, દરેકે દરેક બેડને ઓક્સિજન બેડ તરીકે કન્વર્ટ કરી દેવામાં આવ્યું છે. એટલે કે ઓક્સિજનની કોઈ પણ કમી થાય એવી કોઈ આશંકા હવે નથી. બીજી વસ્તુ કહીશ કે દવાઓની વાત કરીએ તો જે સેકન્ડ પીક દરમિયાન વપરાય હતી એના કરતાં 1.5 ગણી દવાનો જથ્થો સલામત રીતે સેફ કરવામાં આવ્યો છે. દરેકે દરેક સ્ટાફને ટ્રેનિંગ આપી ચૂક્યા છે કે ન કરે નારાયણ અને ત્રીજી લહેર જો આવે તો આપણે પહોંચી વળવા માટે સક્ષમ થઈએ. ન માત્ર સિવિલ હોસ્પિટલ, કદાચ ગુજરાતની દરેકે દરેક મેડિકલ કોલેજ, દરેકે દરેક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સુધી આ તૈયારીઓ થઈ ચૂકી છે, જેથી કરીને આવું કંઈ થાય તો આપણે તંત્ર એને પહોંચી વળે. પરંતુ એક ચોક્કસથી એક વાત ઉપર ફરીથી ભાર મૂકીશ કે આ 2 વર્ષથી આપણે હવે કોવિડને જાણી ગયા છીએ. કોવિડ આપણી વચ્ચે છે, કેવી રીતે થાય છે એ પણ આપણે જાણીએ છીએ. એટલે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન કેર. આપણે સૌએ કાળજી લેવી પડશે. વેરિયન્ટ ઓફ કન્સર્ન ડિક્લેર થયો છે, સાવચેતી રાખવાની છે. વેક્સિનનો બીજો ડોઝ ના લીધો હોય તો તાત્કાલિક લેવાનો છે અને પ્રોપર બિહેવ કરવાનું છે કોવિડ એપ્રોપ્રિએટ. જો આટલું કરશું તો આપણે એ વેવને ઘાતક થતાં રોકી શકીશું, સ્પ્રેડ થતાં રોકી શકીશું. આઇસોલેશન કરવાનું બી મેઇન કારણ એ જ છે કે આ બહારના દેશથી આવેલો વાયરસ છે, જો આપણે એને કંટ્રોલ કરી લઈએ, કન્ટેન્ટ કરી લઈએ તો એ વધારે સ્પ્રેડ ન થાય. એટલા માટેની આ તૈયારીઓ છે જે ગવર્મેન્ટે એક પણ દર્દી નથી છતાં પણ પૂરી કરી લીધી છે. ઓમિક્રોનનું એક પણ દર્દી સિવિલમાં દાખલ નથી, પણ હોસ્પિટલમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. અન્ય દેશમાંથી આવનાર દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી જાણી જે તે દર્દીનો રિપોર્ટ તપાસવામાં આવી રહ્યો છે.
રિપોર્ટ પોઝિટિવ આવે તો અલગ વોર્ડ રાખવામાં આવ્યો છે, ત્યાં સારવાર કરવામાં આવશે. જો કોઈ શંકાસ્પદ કેસ હોય તો તે માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ઓમિક્રોનના લક્ષણો પણ ડોક્ટર દ્વારા કહેવામાં આવી ચૂક્યા છે, ત્યારે જો તમને પણ એમાંથી કોઈ પણ લક્ષણ હોય તો સતર્કતા દાખવી તાત્કાલિક દવા લેજો. આ સાથે જ કોવિડના તમામ નિયમનું પાલન આપણે સૌ કોઈ નાગરિકોને જ કરવાનું છે, ત્યારે જ આપણે ઓમિક્રોન વેરિયન્ટથી બચી શકીશું. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.